વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કોરોનાની મહામારીમાં સમગ્ર વિશ્વ સપડાઈ ગયું છે. ભારત દેશમાં પણ કોરોનાની સંખ્યા એ દિવસે દિવસે વધતી જાય છે. તેથી આપણે શાળાથી વંચિત ન રહીએ, ઘરે બેસીને સરળતાથી ભણી શકીએ એ હેતુથી ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે. એના ભાગરૂપે આજે આપણે થોડું પૂર્વ જ્ઞાન તાલીમ કરતું પારાક્ષરી એ જોશું. બાળમિત્રો, બીજા ધોરણમાં આપણે પારાક્ષરી ભણીને જતા રહ્યા છીએ. ગણપતિ Yeah.
નાના ઉંદરને સિંહનો અવાજ છે ને એ સંભળાય છે અને ઉંદરમાં છે એ સિંહનો અવાજ બરાબર ઓળખી પણ જાય છે એને નક્કી કરી લીધું કે આ તો મારા વનરાજનો અવાજ છે અને મેં વચન આપ્યું હતું કે અહીંના વખતે હું તમારી મદદ માટે આવું છું ત્યાં ઉંદરમાં છે પૂછી જાય છે અને જોઈ છે તો સિંહ છે એ ઝાડનો પથરાયેલો હોય છે હવે એ કઈ રીતે મદદ કરશે ઝાડ તો ખૂબ વિશાળ હોય જ્યારે ઉંદર તો ખૂબ જ નાનકડું જીવ છે છે ને ઉંદર ઉંદર પાસે કઈ હથિયાર નતું તો એ સેના વડે એની મદદ કરે થોડો વિચાર કરે વિચાર કર્યા પછી એણે નક્કી કર્યું કે મારી પાસે મારા દાંતનું તીક્ષ્ણ હથિયાર છે જે મને ખૂબ મદદ કરી શકે છે હવે દાંત પોતાના દાંત વડે આખી ઝાડને ધીમે 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 કાપી અને એને સિંહનો બચાવ કર્યો તેથી સિંહ રાજાએ પણ છે ને ઉંદર મામાનો આભાર માન્યો છે કે મારા નાના મિત્ર ખૂબ ખૂબ આભાર આ વાર્તા પરથી આપણે એવું મળે છે કે આપણે ક્યારેય પણ કોઈ પણ જીવને આકારથી નાનું સમજવું નહીં દરેક જીવ છે એ પોતાની રીતે સક્ષમ જ હોય છે કે જે દરેક કાર્ય સરળતાથી કરી શકે અસ્તુ